સાપોથી ખોલો નેમાં પ્રશ્ન ચોથો છે, કવિતા વાંચો અને ગાવો, તો તમારે મારી સાથે ગાવાનું છે. શિયાળો મજાનો શિયાળો શિયાળો તાજગીનો ફુવારો શિયાળામાં કોપરા પાક શિયાળામાં બદામ પાક ખાઈએ તાજા થઈએ ભણવાની મજા લઈએ શિયાળો મજાનો શિયાળો શિયાળો તાજગીનો ફુવારો તમને મજા આવી? તમને કઈ ઋતુ વધારે ગમે છે? શિયાળાની કે ઉનાળાની? ઉનાળાની તો બહુ ઓછી ગમતી હશે, કેમ કે એમાં તડકો લાગે ને રાત ટૂંકી હોય છે ને દિવસ કેવો હોય છે? લાંબો હોય છે. શિયાળામાં દિવસ ટૂંકો હોય છે અને રાત લાંબી હોય છે, તો તમને સુવાની પણ મજા આવતી હશે. એમાંય શિયાળો એટલે તમને ઠંડી લાગે એટલે તમે ગરમ ગરમ બ્લેન્કેટ, થાબડા કે સ્વેટર પહેરીને પણ તમે સૂતા હશો. ને શિયાળામાં રાત કેવી હોય છે? લાંબી. ને દિવસ કેવો હોય છે? ટૂંકો. શિયાળામાં દિવસ કેવો હોય? ટૂંકો ને રાત લાંબી. તેવી જ રીતના ઉનાળામાં દિવસ એકદમ લાંબો હોય છે અને રાત કેવી હોય છે? ટૂંકી હોય છે. તો તમને શિયાળો ગમે કે ઉનાળો? સુવા કેમાં વધારે મળે? શિયાળામાં. ને એમાં તમને સારું સારું ખાવાની પણ મજા આવે. ચામાં કીધું છે કોપરા પાક, બદામ પાક તમે ખાઓ તો શું આવે? તાજામાં ઝાપડે થઈ જાય. ને ભણવાની પણ મજા તમને વધારે તમને શિયાળામાં ગમે. ઉનાળામાં ગરમી થતી હોય એટલા માટે આપણને ઓછું ગમે છે. એટલા માટે ભણવાની મજા ક્યારે આવે છે? શિયાળામાં. એટલે શિયાળામાં તમે તો બધા પાક પણ ખાતા હશો, ખાઓ છો ને બધા? તો આપણે તાજગી લાવવાની છે, પાક ખાઓ પણ સાથે સાથે તમારે લીલોતરી પણ ખાવાઈ જોઈએ. હવે પ્રશ્ન પાંચમો આવ્યા છે, એમાં પ્રશ્નના મૌખિક ઉત્તર આપો. આપણે મૌખિક ઉત્તર તો આપણે આપીએ જ છે, પણ આપણે બાજુમાં લખીએ તો આપણને યાદ રહી જાય. એટલા માટે તમને અહીંયા પ્રશ્ન આપ્યા છે તે હું બોર્ડ ઉપર લખાવું છું, તે તમારે સ્વાપોથીમાં પૂરવાના છે. શું કીધું છે આમાં? ઠંડી પડે ત્યારે કપડા કેવા પહેરવા જોઈએ? અત્યારે ઠંડીની ઋતુ શરૂ છે, શિયાળાની ઋતુ, તો તમે કેવા કપડા પહેરો છો? સુતરા કપડા પહેરો છો કે ગરમ કપડા પહેરો છો? કેવા? ગરમ કપડા. સરસ. તો તમારે બાજુમાં બે લીટી કરીને શું લખવાનું છે? ગરમ. પછી બીજો સવાલ છે, ઉનાળામાં તમારે સ્વાપોથી
પૂરવાનું છે। ઉનાળામાં આપણે આપણે કેવા કપડા પહેરીએ છીએ बचवा सु करिए छी। चौमासामा वर्षा थी बचवा अपने सु करिए छे रेनकोट पहेरिए छे छतरी ओढ़िए छे पहेरो छे ने तमे। હવે શિયાળો પછી ઉનાળાની ઋતુ આવશે પછી આપણે કેને આવશે ચોમાસાનું। તો અત્યારે આપણે પહેલા તો ચોમાસું આપણે વહી ગયું છે। તમે નાના હશો પણ ક્યારે તમે શું પહેર્યું હશે રેનકોટ પહેરી આવ્યા હશે। તમે અત્યારે નાના જ છો પણ તમે નર્સરી કેજીમાં ભણતા હશો ક્યારે તમે વરસાદ જોયો હતો ને આવ્યો તો વરસાદ તો તમે શું પહેર્યું હતું ક્યારે રેનકોટ અને છત્રી પહેરી હતી। તો આપણે શું લખશું અહીંયા રેનકોટ બાજુમાં બે નાની લીટી કરીને લખશું રેન રેનકોટ પહેરે છે। ઠંડી થી બચવા આપણે શું કરીએ છે અત્યારે ઠંડી ની સીઝન છે તમે બધા શું કરો છો ઠંડી થી બચવા આપણે કપડા સ્વચ્છ રાખવા સી જાણવણી કરીએ છીએ। કપડા ચોખ્ખા રાખવા માટે આપણે સે જાણવણી કરીએ છીએ તો કપડા ચોખ્ખા રાખવા જો કપડા આપણે ચોખ્ખા ન રાખીએ તો કેવા લાગે ગંદા લાગે કેવા લાગે ગંદા। તો આપણે શું લખવાનું કપડા ચોખ્ખા રાખવા। છેલ્લો સવાલ છઠ્ઠો
કેમ ગમે છે? શિયાળામાં તડકો કેમ ગમે તમને બધાને? ઉનાળામાં ગમે છે તડકો? નહીં. શું કામ? ગરમી થાય તો આમાં શું લેવું જોઈએ? શિયાળામાં તડકો કેમ ગમે છે? શિયાળામાં આપણે ઠંડી લાગે તો આપણે સવારમાં જે વિંડો તડકો પડે છે એની નીચે આપણે બેસીએ તો આપણે કેવું લાગે? કુમળો લાગે છે. કેવો લાગે છે? કુમળો. તો અહીંયા બે બાજુમાં લીટી કરી ને પછી આપણે લખો કુમળો, કુમળો લાગે છે. આપણને શિયાળામાં તડકો ગમે, ઉનાળામાં તડકો આપણને ગમતો નથી. હવે પ્રશ્ન નંબર 6 એમાં શું કીધું છે? પપ્પા કે મમ્મી પાસેથી નીચેના શબ્દ સાંભળો અને બોલો. પણ આપણે અહીંયા હું તમને બોલાવું છું તે તમારે બોલવાનું છે. હું તમને જેમ એક એક શબ્દ વચાવું એમ તમારે વાંચી ને મારી સાથે તમારે બોલવાનું છે. વેર, છેદ, રણ, તન, પડ, તાપ, તેર, વેદ, કણ, મન, વડ, તાજ, કિનાર, પિતાજી, સરિતા, પાણી, ગિરનાર, તડકી, મિનાર, માતાજી, કવિતા, વાણી, પરિવાર, મમરા, માણી, મીના, રાબ, નીમા, આક્રાણી, ડેરી, સીપાઈ, દીના, છા બ, સી મા, છા ણ ણી, ન દી, ડ ગ, રા ણા, ડા ક, ડા મ, સી તા ર, પા પ ડ, ત વી, દા ત ણ, ઈ સ, દી પ ક, સર વા ણી, બા જ રી. આપણે સરસ મજાના શબ્દ આપણે વાંચ્યા છે ને બોલી પણ ગયા. તો હવે તમારે એક વાર તમારી સાથે બોલ્યા પણ હવે તમારે બીજી વખત ઘરે તમારા મમ્મી અને પપ્પાની સાથે બેસીને વાંચવાનો પ્રયત્ન કરવાનો છે. હવે પાના નંબર તમારે 8 અને 9 મેં તમને લેસન આપેલું હતું. આવ્યું હતું ને ઘરે, તમે કર્યું છે? ના કર્યું હોય તો તમે અત્યારે પાછું કરી લેજો. તો આપણે આ બે પેજ આપણે કમ્પ્લીટ પૂરા થઈ જાય. તો હવે પાના નંબર તમે 10 ખોલો. તેમાં છે પ્રશ્ન 10મો, ઓળખો અને રંગ પૂરો. તો હવે તમારે આ મૂળાક્ષરો ઓળખવાના છે. એમાં શું આપ્યું છે? પ ડ ત ણ, પ ડ ત ણ. તો પહેલા તમારે શું કરવાનું? આમાં તમારે મનપસંદ કલર પૂરવાનો છે. કલર પૂરવાનો આવ્યો એટલે તમને ગમતું હશે, તમને ભણવાની પણ મજા આવતી હશે. પમાં તમે જે કલર પૂરો તે તમારા 3 અક્ષરમાં કલર આવવો જોઈએ નહીં. જેમ તમે અલગ અલગ કલર પૂરશો તો તમારે આ મૂળાક્ષરો આપેલા છે તમે ઓળખી
શકશો કે આને પ કહેવાય, ડ કહેવાય, ત કહેવાય અને અણ કહેવાય એમ તમે ઓળખી શકશો। હવે પહેલા પ, તો અહીંયા તમારે પગ દોરેલા છે અને એક પની હારી દોરેલી છે, તો અહીંયા તમારે હું તમને લાલ પેનથી લખું એટલે તમને ચોખ્ખું દેખાશે। એટલે અહીંયા તમારે એવું છે, પ માં જો તો પ ગ, નહીં લખ્યું છે પ ની હા રી, તો તમારે શું કરવાનું છે, પ ની નીચે તમારે પેન્સિલ થી નાની એવી નીચે લીટી કરશો પ ની નીચે, તો તમે પ ઓળખી શકશો। તો અહીંયા પ ની નીચે નથી કરવાનું, ખાલી પ ની નીચે નાની એવી પેન્સિલ થી તમારે લીટી કરવાની છે કે તમે આ પ ને ઓળખી શકો, ઓળખી શકો ને। પછી તેવી રીતના ડગલાનો ડ આપ્યો છે, તો અહીંયા આપ્યું છે ડ મ રુ, ડ મ રુ, પછી ડ બો આપ્યું છે ને, તો આપણે શું કરવાનું, ડ ની નીચે આપણે નાની એવી લીટી પેન્સિલ થી કરવાની। પછી ત તલવાર નો ત આપ્યો છે, તો અહીંયા લખેલું હશે તમારે ત છ, ત છ, ને પછી લખેલું છે ત બે લી, તો શું કરવાનું આપણે ત ની નીચે નાની એવી લીટી કરો એટલે તને તમે ઓળખી શકો। ત આવી રીતના નાની એવી ત ની નીચે જ ખાવી જોઈએ, પછી બીજા પણ અક્ષર ઉપર કરશો તો તમારું ખોટું પડશે। હવે છેલ્લું આવ્યું અણ, એમાં તો તમારે કરેલું જ છે, જો અહીંયા હરણ લખ્યું છે હ ર અણ ને ભ હા અણ, તેની નીચે તમારે ગુલાબી કલરની લીટી કરેલી છે છે લીટી, તો તમારે કરવાની થતી નથી। એવી રીતના તમારે આખું કમ્પ્લીટ પૂરું કરવાનું છે। તો હવે આપણે પહોંચ્યા છે પ્રશ્ન 11 મો। પ્રશ્ન 11 મો છે, તેમાં છે ઓળખો અને ગોળ કરો। તો અમે આમાં તમને ઉપર લખેલી છે પ ને ઓળખીને ગોળ કરો, તો આપણે પ પહેલા આપણે પેલું છે, હું તમને લીટી કરી ખાના કરી નથી કરતી, તમારે એવી રીતના સરસ મજાના લીટીમાં ચોરસ કરેલા છે, મેં તમારે મૂળાક્ષરો આપેલા છે, હું તમને અહીંયા કરાવું એમ તમારે પ શોધીને ગોળ કરવાનું છે। પેલું શું આપ્યું છે, ન પ છ સ પ દ પ બ અ ને પ, પહેલા હું તમને બધાય લખી દઉં પછી તમને ગોળ કરાવ। પછી બીજું છે ડ ને ઓળખીને તેની ફરતે ગોળ કરો, તો અહીંયા ડ ત ડ ડ ર ક ડ ગ વ ડ અને અ, ત્રીજું છે ત તલવાર નો ત શોધીને તેની ફરતે ગોળ કરો, અહીંયા છે મ ત પ ત અણ ત મ ત ગ અને બ, ને ચોથું છે અણ
હવે આપણે શું કરવાનું છે ઓળખીને આપણે ગોળ કરવાનું છે તો પહેલું શું આવ્યું છે પને ફરતે ગોળ કરો તો પ એક ઉપર તમારે આપેલું છે આલ્ફાનું ગોળ છે ને તો આપણે પહેલી લીટીમાં બધા પ શોધીને શું કરવાનું છે ગોળ રાઉન્ડ કરો આ એક આ બે આ ત્રણ અને ચાર ગોળ થશે એક તો તમારે કરેલું છે હવે આવ્યું ડ તો ડ શોધીને ગોળ કરો એક બે ત્રણ અને ચાર થઈ ગયું હવે છે તને શોધીને ગોળ કરો તો આ એક બે ત્રણ અને ચાર હવે છે અણ શોધીને ગોળ કરો તો આ એક બે ત્રણ અને ચાર થઈ ગયું ચાર શું કર્યું છે પ ડ ત અણ આપણે પ ડ ત અણ શીખી ગયા ને આપણે એમાં ગોળ પણ કર્યું છે હવે હોમવર્કનો વારો આવ્યો છે તો તમે રફ નોટની અંદર આજની તારીખ લખો અને નીચે એચ ડબલ્યુ લેસન લખો હું અહીંયા તમને લખી દઉં છું એચ ડબલ્યુ લેસન સ્વાપોથીમાં પોથીમાં પાના નંબર બાર આજે લેસન ઓછો છે છોડે પાના નંબર બાર જોડો તમારે ચિત્ર સાથે અને શબ્દ સાથે તમારે છોડવાનું છે તે તમારે છોડો સા પોથીની અંદર જ સા પોથી માં જ પૂરો આપણે રફ નોટમાં લેસન કરવાનું નથી ને આજે સાવ થોડુંક અને નાનું લેસન છે આજે વધારે આપતી નથી તો પાના નંબર જોયું તમે અહીંયા બાર ખાલી અહીંયા તમારે વચ્ચે ચિત્ર આપેલા છે ને આજુબાજુ તમારે એક જ શબ્દ આપેલા છે જે આ પેજમાં છે તે શબ્દ અહીંયા બીજી બાજુ આપેલા છે પણ આડાવાળા તમારે ગોઠવેલા છે તેને તમારે જોડવાના છે બે બાજુ જોડતા જોડવાના હશે આ પહેલી બાજુ અને બીજી બાજુ પણ તમારે ચિત્ર સાથે અને શબ્દ સાથે જોડવાનું રહેશે આભાર આવજો